વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે જે લેન્ધી વિષય છે, મતલબ વાંચવાનું બહુ બધું છે, યાદ રાખવાનું બહુ બધું છે. એમાં પાસ થવું ઘણા બધા વિદ્યાર્થીઓને સહેલું લાગતું હશે અને કેટલાક વિદ્યાર્થીઓને અઘરું પણ લાગતું હશે. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પાસ થવું, તો જે હમણાં બોર્ડ પરીક્ષા 2022 છે એમાં કેવી રીતે પાસ થવું, કેટલા ચેપ્ટર કરવા અને એ પણ ઓછી મહેનતે કેવી રીતે પાસ થવું, તો એના વિશે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે. ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં કેવી રીતે પાસ થવું એના વિડીયો ઓલરેડી અવેલેબલ છે, બીજા વિષયોના પણ વિડીયો આવશે, તો જરૂરથી ડિસ્ક્રિપ્શન જોજો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારા માટે બહુ બધા વિડીયોઝ આવવાના છે, તમને પૂરેપૂરો સપોર્ટ મળવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, જોડે આવેલું નોટિફિકેશન બેલ આઇકન દબાવી દેજો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાસ થવાનો એક સિમ્પલ નિયમ છે, વાંચવાનું છે, સમજવાનું છે અને વારંવાર રિવિઝન કરવાનું છે. બરાબર, એકદમ ઇઝી. તો કયા ચેપ્ટર વાંચવાના છે એ સૌથી પહેલાં હું તમને કહી દઉં. બરાબર, તો જે ચેપ્ટર નંબર 5 છે, બરાબર, બહુ ઓછી મહેનત કરવાની. જે ચેપ્ટર નંબર 5માં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ફક્ત 4.5 પેજનું ચેપ્ટર છે. કેટલા? 4.5 પેજનું ચેપ્ટર છે અને ગુણ છે જનરલ વિકલ્પ સાથે 8 ગુણ. મતલબ પેજ ઓછા છે, ગુણ વધારે છે, તો આખે આખું ચેપ્ટર તૈયાર કરવાનું છે અને બહુ ઓછા મુદ્દા છે. બરાબર, તો આ ચેપ્ટર વાંચવાનું છે, પછી સમજવાનું છે અને તૈયાર કરવાનું છે. પહેલાં સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના, પછી જે ગાઈડ છે એના પ્રશ્નો કે પછી કોઈ પણ જે તમારી જોડે મટીરિયલ હોય, અને પછી જે આઈએમપી પ્રશ્નો છે જોઈ લેવાના, કે ભાઈ કોઈ છોડી તો નથી જતો ને આ ચેપ્ટરમાંથી. અને પછી પેપર સેટ એમાં ચેક કરી લેવાનું કે ભાઈ ચલો આ ચેપ્ટરના જે પણ પ્રશ્નો હોય એ એકવાર જોઈ લેવાના, એટલે શું કમ્પ્લીટ તૈયારી થઈ જાય, 8માંથી 8 ગુણ આવે. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો, 6 પેજનું ચેપ્ટર છે. અહીંયા મેં પેજ લખેલા, એટલે શું મહેનત ઓછી પણ ગુણ વધારે મળે. તો 6 પેજનું ચેપ્ટર છે, 7 ગુણ છે. બરાબર, જનરલ વિકલ્પ સાથે. તો જે પ્રમાણે મેં તમને કીધું આગળ ચેપ્ટર નંબર 5 તૈયાર કરવાનું, એવી રીતે જ ચેપ્ટર નંબર 8 તૈયાર કરવાનું છે, કુદરતી સંસાધનો. ત્યારબાદ એમ તો કૃષિ કરીને પણ ચેપ્ટર છે, પણ એ બહુ લોંગ છે. બરાબર, એટલે મેં આમાં એડ નથી કર્યું, પણ છેલ્લે તમને ધારો કે ઇઝી લાગતું હોય તો એ પણ તમે કરી શકો. જો મેં તમને જે ચેપ્ટર આપ્યા એ જ કરવાથી પાસ થવાય એવું ના હોય. તમને જે લાગતા હોય કે ભાઈ ચલો ભાઈ આ 5-6 ચેપ્ટર છે જેને સરળ પડે છે તમને, એ તમે તૈયાર કરો તો પણ તમે ઇઝીલી પાસ થઈ જશો. બરાબર, પણ તમારે જે નિયમ યાદ રાખવાનો છે, એક કે વાંચવાનું, સમજવાનું, પછી સ્વાધ્યાયના પ્રશ્નો, પછી કોઈ પણ મટીરિયલ હોય એના પ્રશ્નો, પછી પેપર સેટના પ્રશ્નો, પછી મેં તમને આઈએમપી આપેલા પ્રશ્નો, એટલા ચેપ્ટરના ખાસ જોઈ લેવાના. બરાબર, એટલે તમે ઇઝીલી પાસ થઈ જશો. બરાબર, હવે ચેપ્ટર નંબર 5, 8 અને હવે વારી છે ચેપ્ટર નંબર 20ની, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. તો ટોટલ પેજ છે 7 ગુણ છે 5. હવે આ જે ચેપ્ટર છે ને એ કેવા છે કે તમે થોડું એમ વાંચ્યું ને, બેઝિક નોલેજ મેળવ્યું હોય ને, તો તમે થોડું એક્સ્ટ્રા લખી શકો તમારી રીતે. બરાબર, આ એવા ચેપ્ટર છે. બરાબર, પછી ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો આ ચેપ્ટર 12 પેજનું છે પણ ગુણ છે 8. બરાબર, તો આટલું તૈયાર કરવાનું છે. ટોટલ 28 ગુણનું તમે તૈયાર કર્યું છે. 28માંથી આપણે 26 તો આવી જશે, પણ પછી આપણે એમ નહીં કે ભાઈ ચલો તૈયાર મૂકી દઈએ એવું નહીં. આટલા ચેપ્ટર રિવિઝન કરતા રહેવાનું છે અને પછી હેતુલક્ષી પ્રશ્નો દરેકે દરેક પ્રકરણના કરી દેવાના છે. હવે કેવી રીતે? તો સ્વાધ્યાયના જે હેતુલક્ષી પ્રશ્નો હશે ને એ વાંચી લેવાના, પછી બધા ચેપ્ટર એકવાર વાંચી લેવાના. બરાબર, અને કેટલાક ચેપ્ટર જે તમને ઇઝી લાગતા હોય એના આઈએમપી પ્રશ્નો તૈયાર કરી લો અથવા સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરી લો. બરાબર, તો બસ, તો આટલું સિમ્પલ છે પાસ થવું. બરાબર, હવે ચેપ્ટર નંબર 1, 2, 3, 4 એ બધા એડ નથી કર્યા, કારણ કે એમાં શું ડેટાબેઝ વધારે યાદ રાખવાનો છે, માહિતી વધારે યાદ રાખવાની છે. બરાબર, તો એ જો તમને ઇઝી પડતું હોય તો એ પણ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી ચેપ્ટર નંબર 5, 8, 20 અને 17 અથવા 17 પછી 20, તો આટલા ચેપ્ટર સૌથી પહેલાં કરવાના અને 100% તમે પાસ થઈ જશો. બરાબર, મગજનો કોઈ સ્ટ્રેસ નહીં લેવાનો, તમે આટલું તૈયાર કરશો પાસ. પછી સ્વાધ્યાયના હેતુલક્ષી પ્રશ્નો, પછી
અહીંયા આપણી ચેનલ ઉપર તમને ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો મળવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જે પણ હેતુલક્ષી પ્રશ્નો આવે એના વિડીયો જોઈ લેવાના, એટલે શું તૈયારી થાય અને તમે ઇઝીલી પાસ થાઓ, પાસિંગ માર્ક્સ કરતાં પણ વધારે માર્ક્સ આવે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બીજો કોઈ ક્વેશ્ચન તો નીચે કમેન્ટ કરજો, અને વિજ્ઞાન, ગણિત અને અન્ય વિષયના જે પણ પાસ થવાના વિડીયો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી જોઈ લેજો. મારી એવી ઈચ્છા છે કે તમે બધા પાસ થઈ જાઓ, બરાબર, અને આઈ એમ શ્યોર પાસ થઈ જશો, તમને થોડું કોન્ફિડન્સ તો આવી જ ગયો હશે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.